સાહેબ, કોઈ પણ લગ્નોત્સવ હોય તેનો શુભારંભ ગણપતિ મહારાજની આરાધના થકી થાય. અને એમ કહેવાય છે કે ગણપતિ મહારાજ છે ને કોઈ દિવસ એકલા ના આવે. હા, ગણપતિ મહારાજની સાથે તેમના બંને પત્નીઓ એટલે કે રિદ્ધિ અને સિદ્ધિનું આગમન થાય. રિદ્ધિ અને સિદ્ધિનું આગમન થાય એટલું જ નહીં, ગણપતિ મહારાજના બંને પુત્રો એટલે કે લાભ અને શુભનું પણ આગમન થાય. લાભ અને શુભનું આગમન થાય એટલું જ નહીં, લાભ અને શુભના પણ પત્નીઓ એટલે કે તુષ્ટિ અને પુષ્ટિનું આગમન થાય. એટલું જ નહીં, ગણપતિ મહારાજના બે દીકરીઓ છે, ક્ષેમ અને કુશળ. ગણપતિ મહારાજના બંને દીકરીઓનું પણ આગમન થાય. હવે આપણે ત્યાં કોઈ લગ્નોત્સવ હોય, દીકરીઓને આમંત્રણ આપી અને જમાઈ રાજાને આમંત્રણ ના આપી તો થાય શું? મહારાજ શ્રી, એને પેલા કેવું પડે 6 મહિના અગાઉ કે આપણે ત્યાં લગ્ન છે, વેલા પધારજો. હે, એટલે ગણપતિ મહારાજના બંને જમાઈ રાજા જયકુમાર અને વિજયકુમારનું પણ આગમન થાય. અને ગણપતિ મહારાજના બંને પૌત્ર એટલે કે આનંદ અને પ્રમોદનું પણ આગમન થાય. ગણપતિ મહારાજનો સમગ્ર પરિવાર જ્યારે ઉપસ્થિત થાય ને ત્યારે સાહેબ સર્વે કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય, આવા આપણા શાસ્ત્રોક્ત વિધાન બતાવવામાં આવ્યા છે. અને આજે આવો સુંદર મજાનો લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમના મુખ્ય મનોરથી એટલે કે પારુલબેન ડાયાભાઈ મારું તથા તેમનો સમગ્ર પરિવાર, વડીલો અને આશીર્વાદ જેમના સતત પરિવાર ઉપર વરસી રહ્યા છે, તેવા પૂજ્ય મોરારી બાપુની પ્રેરણાથી આ સુંદર મજાનું ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય અને જાજરમાન લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આપ સૌનું ફરી ફરીને સ્વાગત અને અભિવાદન કરી છે. પધારો, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે, અભિવાદન છે. ગણપતિ મહારાજનું સ્થાપન કરીએ ત્યારબાદ મંડપનું મુહૂર્ત કરવામાં આવે. સાહેબ, આ મંડપના જે 4 સ્તંભ છે ને એની અંદર માં ભગવતીનો વાસ હોય છે, એટલે દસે દિશાઓની અંદરથી એમ કહેવાય કે વરરાજા અને કન્યાને માતાજીનું રક્ષણ મળી જાય. અને ત્યારબાદ માણેક સ્તંભ રોપવામાં આવે. માણેક સ્તંભ રોપવામાં આવે એટલે એમ કહેવાય કે માણેક સ્તંભની અંદર બ્રહ્માજીનો વાસ હોય છે, એટલે કે બ્રહ્માજીના આશીર્વાદ મળી જાય. પણ મહારાજ શ્રી, 2 કલાક પછી પરિસ્થિતિ એવી હોય છે કે એ માણેક સ્તંભની સોટી હોય ને એનાથી બાળકો રમતા હોય પાછા. અને ત્યારબાદ રૂડી કુમકુમ પત્રિકા એટલે કે કંકોત્રી લખી અને સર્વે પરિવારજનોને તેડાવવાની વાત આવે. ત્યારે ચાલો એવી જ સુંદર મજાની રૂડી કુમકુમ પત્રિકા એટલે કે કંકોત્રીને પણ આપણે વધાવતા જઈએ.